ગંદકીથી ખદબદતી સિવિલ હોસ્પિટલ સફાઈ કરવાની સિવિલ સત્તાધીશો તસ્તી લેતા ન હતા ત્યારે હરિયોળ ગામના 100 જેટલા યુવાનોએ સ્વયં હિંમતનગર સિવિલ હોસ્પિટલની અંદર ગંદકી દૂર કરી. એટલું જ નહીં પરંતુ દર રવિવારે આ યુવાનો આખો દિવસ સિવિલ હોસ્પિટલની સફાઈ કરવાની શરૂઆત કરી લીધી છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ લગાડવામાં આવ્યા છે. જોકે સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી અને સરહદી રાજ્ય રાજસ્થાનના દર્દીઓ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઠગ જામ્યા હોવાના કારણે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો સામનો કરી રહ્યા હતા. જોકે સિવિલ હોસ્પિટલના સફાઈ કરવી હોય ત્યારે સફાઈ કર્મચારીઓ દ્વારા યોગ્ય સફાઈ ન થતી હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય બની ચૂક્યું હતું. કરોડોના ખર્ચે બનેલી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે કેમ? જો રાખવામાં આવ્યા છે તો અત્યાર સુધી સફાઈ કેમ નથી થતી? તો સફાઈ કર્મચારીનો પગાર જાય છે કે ક્યાં, તે એક મોટો સવાલ છે. હડિયોલ ગામના યુવકો દ્વારા સર્વે સંતો સુખીના સર્વે સંતો નિરામયા આરોગ્ય વિભાગના સૂત્રને સાર્થક કરવા હડિયોલના યુવકો વહેલી સવારે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્વયંભૂ યુવાનો દ્વારા ગંદકી દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. સિવિલની અંદર પાન મસાલાની પિચકારીથી લાલ ચોર થઈ ગયેલ, જે વર્ષોથી જામેલા કચરાના થરને દૂર કરવા કામે લાગી ગયા હતા. એટલું જ નહીં પરંતુ આ મોટી સિવિલમાં એક દિવસમાં તમામ ગંદકી દૂર કરવી એ અશક્ય હોવાથી આવેલા યુવાનોએ નેમ લીધી કે દર રવિવારે આખો દિવસ દરમિયાન હડિયોલ ગામના યુવકો આ ગંદકી દૂર કરશે અને સફાઈ અભિયાન ચલાવશે. જોકે સિવિલ સત્તાધીશો પણ ત્યાં હાજર હતા, પરંતુ તેઓ હજુ પણ આંખાડા કેમ કામ કરતા હતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હડિયોલ ગામના 100 યુવકો સફાઈ કરી રહ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ આજે પણ સફાઈ કરવાની તસ્દી લીધી ન હતી ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. પરંતુ હવે હિંમતનગર સિવિલ આગામી સપ્તાહ બાદ સ્વચ્છ જોવા મળશે, જેનો શ્રેય માત્ર હડિયોલ ગામના આ સેવાભાવી 100 યુવકોની સિરે રહેશે. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. અવારનવાર આવવાનું થતું હતું, આ ગંદકી જોઈને ખૂબ દુઃખ થતું હતું. આટલી મોટી સરકારી પ્રોપર્ટી આટલી ખરાબ હોય એ યોગ્ય ના લાગે, જેથી કરીને એક વિચાર આવ્યો યુવાનોનો. આગલા દિવસે નક્કી કર્યું અને અમે એવું નક્કી કર્યું છે કે દર રવિવારે સિવિલ માટે આખો દિવસ આપવાનો અને દર રવિવારે આખી સિવિલ જેટલી થાય એટલી સાફ કરવાની. કેવી ગંદકી હતી? અહીંયા એક આ ટાઇલ્સનો કલર લાલ કલર જ હતો, એનો વ્હાઇટ કલર હતો જ નહીં, જે હાલ તમે જોઈ શકો છો કે ટાઇલ્સનો ઓરિજિનલ કલર આવી ગયો છે. શું થાય સફાઈ ગંદકી વધારે, શું તકલીફ? રોગચારો ફેલાય બીજો વધારાનો સિવિલમાં. સિવિલ છે, હા, અને આ સિવિલ છે આપણી, એ આપણી સાચવવાની આપણી દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. અમે હડિયોલથી 100 લોકો આવ્યા હતા અને જમવાનું બી અહીંયા રાખ્યું છે અને આજે આખો દિવસ અહીંયા જ કાઢવાનો છે. એક એક ડિપાર્ટમેન્ટ રોજ સાફ કરવાના દર રવિવારે. એમ શું નામ તમારું? પટેલ ધ્રુપલ.